विद्यार्थी मित्रों સાંજે સ્કૂલની ક્લાસમાં હું વાળાને આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 1-8 ની અંદર પાઠ પહેલો ચાલુ છે, જેની અંદર આપણે ભાગ નંબર 5 વિશે આજે અભ્યાસ કરીશું, જેની અંદર આપણે શીખવાનું છે લસો ટૂલ્સ, સિલેક્શન ટૂલ્સ, ફ્રી ફોર્મ ટૂલ્સ વિશે કઈ રીતના ઉપયોગ કરવો અને તેનો પ્રેક્ટિકલમાં કઈ રીતના આપણે યુઝ કરીશું. આ બંને વસ્તુ આપણે જોઈશું આજે, પ્રેક્ટિકલ અને થિયરી બંનેમાં હું તમને સમજાવીશ. તો ચલો આવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 8 ઉપર ધ્યાન આપજો. પોઈન્ટ નંબર 12, ટેક્સ્ટ ટૂલ. ટેક્સ્ટ ટૂલની શોર્ટકટ કી છે ટી. ટેક્સ્ટ ટૂલના ઉપયોગથી સ્ટેજ પર કીબોર્ડથી ટાઈપ કરીને લખાણ મૂકી શકાય છે. ટેક્સ્ટ ટૂલ પસંદ કરી પ્રોપર્ટી પેનલમાંથી તમારા મનગમતા ફોન્ટ, સાઇઝ, કલર, બોલ્ડ, ઇટાલિક વગેરે વિકલ્પની જરૂરિયાત મુજબ આપણે પસંદગી કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે નીચે બતાવેલી આકૃતિમાં આપણે જે નીચે બતાવેલી આકૃતિ એવી તૈયાર કરવાની છે, જેની અંદર લખાણ લખવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરવાનો છે. કલર તથા ફોન્ટની સાઇઝ બદલવા પ્રોપર્ટી પેનલનો ઉપયોગ કરીશું. ત્યારબાદ બ્રશ ટૂલથી ચારેય ખૂણામાં કોઈ આકૃતિ દોરી તેનો અમુક ભાગ એરેઝર ટૂલથી ભૂંસો. હવે આકૃતિ દોરવાની છે એને ચારેય ખૂણામાં સ્ટાર કરેલા છે અને વચ્ચેથી એરેઝર ટૂલથી એને વચ્ચેથી ભૂંસી નાખ્યું છે. આવું આપણે આકૃતિમાં બનાવવાનું છે. એ લાસ્ટમાં આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. હવે જુઓ નંબર 13, સિલેક્શન ટૂલ પસંદ કરી આકૃતિ પર એકવાર ક્લિક કરવાથી તે આકૃતિનો અંદરનો ભાગ પસંદ થાય છે અને ડબલ ક્લિક કરવાથી આકૃતિનો અંદરનો ભાગ તથા આઉટલાઇન એટલે કે આખી આકૃતિ પસંદ કરી શકાય છે. અને ડબલ ક્લિક કરવાથી આકૃતિનો અંદરનો ભાગ તથા આઉટલાઇન એટલે કે આખી આકૃતિ આપણે પસંદ કરીએ. ત્યારબાદ માઉસના ઉપયોગથી તેને એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડી શકાય છે. આમ સિલેક્શન ટૂલના ઉપયોગથી આપણે દોરેલી આકૃતિને પસંદ કરી શકાય છે. આ ઉપરાંત સિલેક્શન ટૂલના પસંદ કરેલી આકૃતિની કિનારી પર માઉસ રાખી તેને આપણે ડ્રેગ કરવાથી તેના આકારમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. સિલેક્શન ટૂલની પસંદ કરેલ આકૃતિનો નાપસંદ કરવા માટે તમારે એક્સેપ્ટ કીનો ઉપયોગ કરવાનો છે. આપણે જ્યારે નાપસંદ કરવું હોય તો આપણે કીબોર્ડની ઉપર સૌથી ડાબી સાઈડમાં એક્સેપ્ટ બટન આવેલું હોય છે. એક્સેપ્ટ બટન પર આપણે પ્રેસ કરીને આપણે તેને નાપસંદ કરી શકીએ છીએ. હવે જુઓ નંબર 14, ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ એની શોર્ટકટ કી છે ક્યુ. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલના ઉપયોગથી આપણે આકૃતિને નાની મોટી કરી શકાય છે તથા આકૃતિને આડી કે ઊભી દિશામાં ખેંચીને આપણે ત્રાસી પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલથી આકૃતિને તેના કેન્દ્ર બિંદુથી આસપાસ ઘુમાવી પણ શકીએ છીએ. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કર્યા બાદ સ્ટેજ પરની કોઈપણ આકૃતિ પસંદ કરવાથી તે આકૃતિની આજુબાજુ ચોખડા જેવું જોવા મળે છે, જેના પર નાના બટનો હોય છે. આ બટન તથા ચોખડાની મદદથી આકૃતિમાં ઘણા ફેરફારો આપણે કરી શકીએ છીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 9 ઉપર પોઈન્ટ 15, લસો ટૂલ. લસો ટૂલની શોર્ટકટ કી છે એલ. લસો ટૂલની મદદથી સ્ટેજ પરની આકૃતિના મનગમતા ભાગને આપણે પસંદ કરી શકીએ છીએ. લસો ટૂલ પસંદ કરેલી માઉસની આકૃતિ પર આપણે ઈચ્છા પ્રમાણે ડ્રેગ કરવાથી જેટલો ભાગ પસંદ થાય છે આ પસંદ થયેલા ભાગ પર તમે કટ, કોપી, કલર બદલવા જેવી અનેક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. નીચે બતાવેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે પહેલાં એક વર્તુળ દોરી તેને સિલેક્શન ટૂલથી ડબલ ક્લિક કરી પસંદ કરો. ત્યારબાદ કંટ્રોલ સી અને કંટ્રોલ વી એટલે આપણે એકને એક આકૃતિને ફરીવાર કોપી પેસ્ટ કર્યું છે નો ઉપયોગ કરી તેને ચાર નકલ આપણે દોરેલી. સૌથી નીચા વર્તુળને ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલથી મોટું કરો. ફ્રી ટ્રાન્સફોર્મને ક્લિક કરવાનો, ત્યાંથી આપણે એને ડ્રેગ એન્ડ ડ્રોપ જેમ ક્લિક દબાવીને રાખવાનું એટલે એ આકૃતિ મોટી થઈ જાય છે. અને જુઓ ત્રીજી આકૃતિમાં એને એરેઝરના ઉપયોગથી એમાં જે મીટાવેલું છે એ કટ કરેલું છે, ત્યાંથી કટ કરીને નીચે લઈ લીધું છે એટલે એ તમને નીચે દેખાશે અને ઉપર એરેઝર જેવું કે અહીંથી આપણે ભૂસેલું છે એવું પણ આપણને જોવા મળે છે. આપણે હમણાં પ્રેક્ટિકલમાં જોઈશું આપણે એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 9 ઉપર પોઈન્ટ 16,
सब सिलेक्शन टूल एनी शॉर्टकट की छे ए सब सिलेक्शन टूल नी मदद थी कोईपण आकृति ना आकार में फेरफार कर सकाय छे। सब सिलेक्शन टूल पसंद कर्या बाद कोईपण आकृति ने किनारी पर क्लिक करवाथी ते आकृति ने आजूबाजू एंकर पॉइंट आपने जोवा मळशे। आ एंकर पॉइंट ना माउस नी मदद थी खसेड़ीने आकृति ना आकार में जरूरी फेरफार कर सकाय छे। अहीं डाबी बाजू की आकृति में तमे जोई शको छो कि प्रमाणे किनारी जाडाई 10 होय तेवा एक लंबचोरस दोरो। तमे जो अहीं जो छो डाबी कोर आकृति देखाई रही है एमां एक लंबचोरस दोरेलू छे। त्यारबाद सब सिलेक्शन टूल पसंद कर आकृति ने किनार पर क्लिक करवानुं छे। आथी तमने लंबचोरसना चारे खूणे एंकर पॉइंट जोवा मळशे। आ एंकर पॉइंट ने माउस थी खसेड़ीने लंबचोरस में जमणी बाजू की आकृति में बताया प्रमाणेना फेरफार देखाशे। तो चलो विद्यार्थी मित्रों आपणे त्यां चार पॉइंट जोया जेमां टेक्स्ट टूल फ्री ट्रांसफॉर्म टूल लसो टूल अने सब सिलेक्शन टूल नो उपयोग कई रीतना करवानो छे आकृति कई रीतना दोरवानी छे आ बधी वस्तु आपणे अत्यारे थियरी में जोई। आ ज वस्तु हूँ तमने अत्यारे प्रेक्टिकल में समझावीश। तो चलो आपणे आपणुं कम्प्यूटर चालू करीए अने प्रेक्टिकल में समझीए। तो विद्यार्थी मित्रों आपणुं कम्प्यूटर चालू थई गयुं छे। सौथी पहेला आपणे फ्लेश चालू करी लईए माइक्रोमीडिया फ्लेश 8 ऊपर क्लिक करीए एटले आपणुं होम पेज आवी जशे। आगळनुं फ्लेश डॉक्युमेंट अने आपणुं अहींया चालू थईए। अहींया सौथी पहेला जो अहींया टेक्स्ट लखेलुं छे तमने बराबर टेक्स्ट टूल ऊपर क्लिक करीने आपणे टेक्स्ट टूलनो उपयोग करीने आपणे लखवानुं छे। अहींया हूँ क्लिक करूँ अने आपणे टाइपिंग लखवानुं चालू करीए जेमां लखेलुं छे कि एम के गांधी पची एंटर प्रेस करवानू कीर्ति मंदिर त्यार बाद फरीथी एंटर करवानू पोरबंदर पे जे अक्षरो छे कैपिटल में ई शिफ्ट की ना उपयोग थी तमे पहला फर्स्ट लेटर कैपिटल में करी सको छो। त्यार बाद छे सौराष्ट्र नीचे से गुजरात अने लास्ट में इंडिया इंडिया आपणे कैपिटल में लख्यू छे शिफ्ट की अथवा कैप्स लॉक नो उपयोग करीने तमे टाइपिंग करी शको छो। आने हूँ कंट्रोल ए करूँ छूँ कंट्रोल एटले के सिलेक्ट कर्या बाद सौथी ऊपर तमे जोजो तमने प्रॉपर्टी पेनल नी अंदर तमने देखाई रह्यु छे टेक्स्ट लखेलू हशे ऊपर सौथी ऊपर तमे जोई शको छो। आने आखू सिलेक्ट करीए अने अहींया छे टेक्स्ट टेक्स्ट में जईने तमारी जे लैंग्वेज जे स्टाइल पसंद करी करवानी त्यारबाद साइज छे साइज पसंद करीए सौथी मोटी में करी अने थोड़ी नानी करी नाखे आपणे फरीथी सिलेक्ट करीनो साइज आपणे मनगमती साइज आपणे जे गमती होय साइज आपणे सिलेक्ट करी लईए। त्यारबाद आने अलाइनमेंट आप्यो अलाइन सेंटर कर्युं छे अने त्यारबाद अहींया नीचे आपणे डाबी साइड कलर सिलेक्ट करीए અહીંયા સાઇઝ છે સાઇઝમાં તમે સ્પેસ વધારવી હોય ઘટાડવી હોય તો ઘટાડી શકો છો। અહીં ફરીથી કંટ્રોલ એ કરીએ એટલે કંટ્રોલ એટલે સિલેક્ટ ઓલ કરીને કલર રેડ કલરનું છે ટેક્સ્ટ બુકમાં તો આપણે રેડ કલર કરીએ બરાબર। ત્યારબાદ કીધું હતું કે ચારેય ખૂણામાં તમને જે આકૃતિ ગમતી હોય એ આકૃતિ તમે ડ્રોઈંગ કરી શકો છો। અહીંયા નોર્મલી આપણે બ્રશનો ઉપયોગ કરીએ અને બ્રશના ઉપયોગથી જો દોરીશું તો આવી રીતના દોરાશે બરાબર છે એટલે આપણે એ નથી કરવું। જુઓ તમે જોઈ શકો બ્રશથી આપણે આકૃતિ આવી રીતના દોરીશું જેનાથી આપણે ઘણી પ્રેક્ટિસ વધારે પ્રેક્ટિસ માંગી લઈ છે। ચારેય ખૂણામાં મેં સ્ટાર દોરવાની ટ્રાય કરી છે અને આપણે ભૂસી નાખીએ એરેઝરના ટૂલનો ઉપયોગ કરીને આપણે એને મીટાવી નાખીએ। જુઓ છો અહીંયા ઇરેઝર ટૂલની સાઇઝ વધારી ઘટાડી નાખીએ મને આકૃતિ નથી સારી લાગતી હું આપણે ચારેય ખૂણામાં સર્કલ દોરવાની ટ્રાય કરો એટલે ઇરેઝર ટૂલના ઉપયોગથી આપણે પહેલાં આને ચારેય આકૃતિને ભૂસી નાખીએ ઠીક છે અને આપણે આપણી રીતના આકૃતિ અહીંયા બનાવીશું। સર્કલ છે ઓવેલ ટોચનો ઉપયોગ કરીએ ઓવેલ ટોચના ઉપયોગથી આપણે ચારેય ખૂણામાં રાઉન્ડ કરી નાખીએ અને ત્યારબાદ એરેઝર ટૂલના ઉપયોગથી વચ્ચેથી અંડરલાઇન ખેંચી લઈએ એરેઝરના ઉપયોગથી એટલે કે વચ્ચેથી ભૂસી નાખવાનું છે તમે જોઈ શકો છો કઈ રીતના ભૂસવાનું
ઓટોમેટિક ત્યાં સરસ મજાનું લાઇનિંગ થઈ જશે. તો આ થયું આપણું ટેક્સ્ટ ટૂલ. ત્યારબાદ આપણે ભણ્યા હતા સિલેક્શન ટૂલ. સિલેક્શન ટૂલની શોર્ટકટ કી છે વી. અહીંયા તમે દેખાઈ રહ્યું છે સિલેક્શન ટૂલ અહીંયા છે. એનાથી આપણે આપણી આકૃતિને ને ફેરફાર અંદરનો ભાગ પસંદ કરીને આઉટલાઇન એટલે કે આખી આકૃતિ આપણે દોરી હોય તો પણ દોરી શકીએ. ત્યારબાદ માઉસના ઉપયોગથી તેને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી હોય તો પણ ખસેડી શકીએ છીએ. તમે જોઈ શકો છો ઉપર નીચે હું ખસેડું તો એ ઓટોમેટિક ખસેડાઈ જશે. તો આવી રીતના આપણે 12મું અને 13મું પ્રેક્ટિકલ જોયું. હવે પછી આપણે જોઈશું નંબર 14. નંબર 14માં શું હતું? ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ. શું નામ છે? ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ. એની શોર્ટકટ કી છે ક્યુ. તેનાથી શું થતું હતું કે નાની મોટી કરી શકાય અને આકૃતિને આડી કે ઊભી દિશામાં ખેંચીને ત્રાસી પણ આપણે કરી શકીએ છીએ. આ બધી વસ્તુ આપણે એના અંદર કરતા હતા. ચારેય ખૂણા તમે જોઈ શકો છો. આ ચારેય ખૂણાથી તમે જોશો એટલે આડી અવળી કરી શકે. ખાલી કંટ્રોલ ક્યુ દબાવવાનું એટલે આપણે એને આડી ઊભી રાઉન્ડમાં કરી શકીએ છીએ. તો આવી રીતના આપણે ફ્રી ફોર્મ ટ્રાન્સફોર્મનો ટૂલનો ઉપયોગ કરીને આકૃતિમાં અલગ અલગ કેન્દ્રબિંદુની આસપાસ ઘુમાવી પણ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું પેજ નંબર 9 ઉપર જોઈએ લસો ટૂલ. પહેલાં હમણાં આપણે સિલેક્ટ ઓલ કર્યું અને ડિલીટ કર્યું. લસો ટૂલમાં લસો ટૂલનો ઉપયોગ કરીને આપણે રાઉન્ડ દોરવાના છે. અહીંયા બ્લુ કલરના છે તો આપણે બ્લુ કરીએ. કલર ચેન્જ કરી નાખીએ બ્લુ. એની બોર્ડર બ્લેક છે કાળી તો આપણે કાળી કરી નાખીએ. અને હવે આપણે દોરીએ. કોપી પેસ્ટ ખાલી કરવાનું છે, સિમ્પલ. બીજું કાંઈ નથી કરવાનું. એક સર્કલ આપણે દોરવાનું અને એને આપણે કોપી અને પેસ્ટ કરવાનું. કોપી પેસ્ટ કરવા માટે તમને ખ્યાલ જ છે, પહેલાં સિલેક્શન ટૂલનો ઉપયોગ કરવાનો એટલે વી પ્રેસ કરવાનું. વી કરીને કંટ્રોલ સી કરવાનું એટલે ઓટોમેટિક ત્યાં થઈ જાય. એનાથી આપણે વીથી એને ડ્રેગ કરી નાખવાનું. હું વી દબાવું અને એને આપણે ખસેડવાનું. જ્યાં કોપી થયું હોય એને આપણે ત્યાંથી પાછું ખસેડી શકાય છે. તો આપણે એને ખસેડીએ. ચલો જો અહીં ઓવેલ ટૂલ્સ વી અને આપણે મૂવ કરીએ. પાછું કંટ્રોલ વી કરીએ. ફરીથી કંટ્રોલ વી કરીએ. 4 વાર કરી દીધો અને નીચે એક આકૃતિ કરવાની છે એટલે નીચે એક આકૃતિ કરીએ. અને ત્યારબાદ એને આપણે કરવાનું છે ક્યુ અથવા તો આપણે ટ્રાન્સફોર્મ કરીએ એટલે એનાથી આપણે લંબચોરસ ઉપર નીચે આકૃતિને લાંબી મોટી ટૂંકી જે પણ કરી હોય આપણે કરી શકીએ. ત્યારબાદ આપણે એરેઝરના ઉપયોગ કરીને આપણે એની નીચે જે ડિઝાઇન છે જે સ્માઇલિંગવાળો એક દોરવાનું છે તેવું આપણે એરેઝર ટૂલના ઉપયોગથી પૂછીને આપણે દોરી શકાય છે. અને નીચે ફરીથી આપણે એ જ વસ્તુ બ્રશથી ડ્રોઈંગ કરવાની છે તો આપણે ડ્રોઈંગ પણ કરી નાખીએ. અહીંયા બ્રશ ટૂલનો ઉપયોગ કરીએ. અહીંયા 2 આંખ દોરીએ. અહીંયા લીપ દોરીએ એટલે આવી રીતના અહીંયા દોરાઈ જશે. ત્યારબાદ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો નંબર 16 સબ સિલેક્શન ટૂલ. તો આને આપણે કંટ્રોલ એ કરીએ અને ડિલીટ કરીએ. કંટ્રોલ એ ડિલીટ પ્રેસ કરશો એટલે બધું ભૂસાઈ જશે એકસાથે. સબ સિલેક્શન ટૂલની અંદર આપણે એક ચોરસ બોક્સ દોરવાનો છે અને ચોરસ બોક્સની અંદર સિલેક્શન કરીને આપણે પસંદ કર્યા કોઈપણ આકૃતિની કિનારીની સાઇઝમાં એન્કરમાં પોઈન્ટમાં બદલાવ કરવો હોય તો કરી શકાય છે. તો અહીંયા હું ચોરસ આકૃતિ મેં દોરી. ત્યારબાદ શોર્ટકટ કી એ દબાવવાનું. કંટ્રોલ એ પ્રેસ કરશો એટલે તમારી જે કોર્નરવાળી છે એ પીળા કલરની થઈ જશે. શું થઈ જશે? જે આ કોર્નર છે ને એ તમે જુઓ યલો કલરની થઈ જશે. સાવ નરવા થઈ ગયું. હવે એને અહીંથી આપણે ચેન્જિંગ કરવું હોય તો એન્કર પોઈન્ટ જે છે ચારે ખૂણાથી આપણે એને બદલવાનું છે તો આપણે એને આસાનીથી બદલી શકાય છે. જે રીતના આપણે બદલવું હોય એટલે એ રીતના બદલી શકાય. ચારેય ખૂણા તમે જોઈ શકો છો. ચારેય ખૂણામાંથી ફેરવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો. આ થયું આપણું સબ સિલેક્શન ટૂલ. આજે આપણે પ્રેક્ટિકલમાં ટેક્સ્ટ ટૂલ, સિલેક્શન ટૂલ, ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ, લસો ટૂલ અને સબ સિલેક્શન ટૂલ વિશે અભ્યાસ કર્યો. ચલો આને આપણે કંટ્રોલ એ કરીને ડિલીટ કરી દઈએ. ફ્લેશને બંધ કરવાની રીત તમને બધાને ખ્યાલ છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો તમને પ્રેક્ટિકલ અને થિયરી સાથે આપણો ભાગ પૂરો કરીએ છીએ. હવે પછીના ભાગમાં આપણે આગળનો અભ્યાસ કરીશું.